चलो विद्यार्थी मित्रों, आज आपणे जोवाना छे गुजरातीमां कविता पांच। कवितानुं नाम शुं छे? मेहनतनी मौसम। हवे आ कविताना लेखक विशे जाणीए। तो आ कविताना लेखक कोण छे? नाथालाल दवे। तेमनो जन्म क्यारे थयो हतो? 3 जून 1912। अने मृत्यु क्यारे पाम्या तेओ? 25 ડિસેમ્બર 1993। નાથાલાલ ભણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો। નાથાલાલ દવે તમે ચિત્રમાં જોઈ શકો છો, એમનો જન્મ ક્યાં થયો હતો? જે જિલ્લો છે અમરેલી એમાં, ક્યાં? ભુવા ગામમાં થયો હતો। શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણ અધિકારી તરીકે તેમણે પોતાની સેવા આપી હતી। શિક્ષણ ક્ષેત્રે એટલે ભણતરમાં જોઈએ તો તેમણે ટીચર, આચાર્ય અને શિક્ષણ અધિકારી એટલે સુપરવિઝન, એટલે જે સુપરવિઝન તરીકે પણ તેમણે શું આપી હતી? પોતાની સેવાઓ આપી હતી। કાલેન્દી, જાનવી, અનુરાગ, પિયાબેન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે। એટલે જે આ ચાર તમને કવિતાની કાવ્ય સંગ્રહ આપ્યો છે, નાલંદી, જાનવી, અનુરાગ અને પિયાબેન, એ શું છે? એમની નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે। નર્મ, મર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે। આજે બે અહીંયા હાસ્ય કવિતા આપી છે, શું નામ શું છે? નર્મ મર્મ અને બીજું છે કટાક્ષજનિત, એ શું છે? એમની હાસ્ય કવિતા છે, એટલે હસી આવે તેવી, બહુ જ હસી આવે તેવી શું છે? કવિતા છે। તેમણે શું કહી છે? એને સમૃદ્ધ કરી છે, એટલે બહુ જ સારી રીતે એમને લખેલી હતી અને થઈ ગઈ હતી, બહુ જ ફેમસ થઈ ગઈ હતી। રમ્ય શબ્દ ચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેઢાળો પરનું માધુર્ય એમની કવિતાનું વિશેષ છે। આજે તમને આપ્યું છે અહીંયા જે કવિતાઓ આપી છે કે રમ્ય શબ્દ ચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેઢાળો, આ શું છે? એમની કાવ્ય કવિતાનું શું છે? વિશેષ છે। કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે। અહીં આપણે જોઈએ કે કવિએ પાક લણવાની ઋતુને, પાક લણવાની ઋતુ એટલે શું? પાક લણવાની ઋતુ એટલે જે આપણે ખેતર ખેડીએ છીએ તેને શું કહેવાય? તેમાં શું કરવું પડે? ચોમાસું આવે તો પાક શું થાય છે? ઉગે છે, તેમાંથી તેને પાકને કાપવાની ઋતુને શું કહે છે? મહેનતની મોસમ એટલે શું? કે જેમાં બહુ જ મહેનત કરવી પડે છે તેવી ઋતુ કહી છે। વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે। વરસાદ પછી કુદરત એટલે વરસાદ આવે તો ત્યાં શું થઈ જાય છે? બધે પાણી પાણી થઈ જાય છે અને હરિયાળી જોવા મળે છે। વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે। જો વરસાદ બરોબર થયું હોય તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જો વરસાદ સારો થયો હોય તો પાક સારો ઉતરે છે, એટલે જો ખેતરને એટલે પાકને બરોબર પાણી મળે તો તે કેવી રીતે બરાબર જ ઉગશે ને, તો બરાબર ઉગે પછી આ પહેલાં ઉગેલા ઘાસને એટલે જે ઝાડ હોય તેમાંથી જો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા એના ઉપર શું આવે છે? દાણા આવે છે, એને કાપવાનું હોય છે। તો જે બરજો પાક સારો ઉગેલો હોય તો પછી એને શ્રમજીવીઓના એટલે જે શ્રમ એટલે મહેનત કરે છે તેવા લોકોના જીવનમાં કેવો ઉલ્લાસ એટલે કે કેવી ખુશી થાય છે તેમાં તે અહીંયા બોલવામાં આવ્યો છે। આપણે જોઈએ, ચલો, સોનાવરની સીમ બની મેહુલીએ કીધી મહેર રે। અહીંયા શું કીધું છે? સોનાવરની સીમ બની મેહુલીએ કીધી મહેર રે, એટલે ચારે બાજુ વરસાદની શું છે? કૃપા આવી છે, એટલે ચારે બાજુ શું વરસી રહ્યું છે? વરસાદ વરસી રહ્યું છે, તેથી આખી સીમ એટલે ખેતરો કેવી થઈ ગઈ છે? સોના જેવી, એટલે સોનેરી રંગની થઈ ગઈ છે। અહીંયા કહેવામાં આવ્યું છે કે જેમ વરસાદ બરોબર પડ્યો છે તો અહીંયા શું થઈ ગયું છે? જે આખું ખેતર છે તે કેવું થઈ ગયું છે? સોના જેવું થઈ ગયું છે। ભાઈ, મોસમ આવી મહેનતની, એટલે અહીંયા બોલવામાં આવ્યું છે કે આ કેવી ઋતુ આવી છે? મહેનતની, એટલે પાક લણવાની ઋતુ આવી ગઈ છે। નદીઓના જલ નીતર્યા, લોકોમાં લીલા લહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની, એટલે નદીઓના પાણી કેવા થઈ ગયા છે? હવે જલ નીતર્યા એટલે ચોખ્ખા થઈ ગયા છે, તેથી લોકોમાં શું થઈ ગયું છે? આનંદ થવાઈ ગયું છે। કેમ કે જો નદીનું પાણી ચોખ્ખું થઈ જાય તો પછી એ નદીના પાણી ક્યાં મોકલાય? લોકો ખેતરમાં મોકલવામાં આવે છે, તેથી અહીંયા શું કહેવામાં આવ્યું છે કે નદીઓના પાણી હવે કેવા થઈ ગયા છે? ચોખ્ખા થઈ ગયા છે, તેથી લોકોના જીવનમાં શું થઈ ગયું છે? બહુ જ આનંદ છવાઈ ગયું છે। અને આ કેવી અને ભાઈ મહેનત આવી મોસમની, એટલે આ કેવી એટલે કેવી ઋતુ આવી છે? મહેનત કરવાની ઋતુ આવી છે। લીલો કંચન, બાજરોને ઉજળો દૂધ કપાસ રે, ભાઈ
અહીંયા શું કીધું છે, લીલો કંચન બાજરો, એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ખેતરોમાં સોના જેવો કિંમતી લીલો લીલો બાજરો લહેરાય છે. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે ખેતર છે તેમાં સોના જેવો કિંમતી લીલો લીલો બાજરો લહેરાય છે. એટલે જેમ સોનું આપણા માટે કેવી કેવું કિંમતી હોય તેવી રીતના ખેડૂત લોકો માટે એમનો જો પાક સારી રીતે ઉગ્યો હોય તો તે જ એ લોકો માટે શું છે, સોનું છે. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે બાજરો ઉગ્યો છે તે ખેતરોમાં કેવું લાગે છે, સોના જેવો કિંમતી લાગે છે. અને ઉજળો દૂધ કપાસ, એટલે કપાસ કેવો દૂધ જેવો ઉજળો દેખાય છે, એટલે બહુ જ સારું દેખાય છે. ભાઈ મહેનત અહીંયા એટલે બધાને કહેવામાં આવ્યું છે કે અહીંયા મહેનત કેવી આવી છે, આ મોસમ કેવી આવી છે, મહેનત કરવાની આવી છે. જુવાર લોથે ઝૂમે ઝૂમે લૂમે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે, એટલે જુવારના ભરેલા કરસના લૂમખાભેર પવનમાં ઝૂમી રહ્યા છે. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે જુવાર છે એ કણસલા ભરેલા, એટલે ઝાડ પર શું છે એ ભરેલા જુવાર છે, અને તે શું થઈ રહ્યું છે, ઝૂમી રહ્યો છે, એટલે શું હલી રહ્યું છે. અને તે જોઈને લોકોના હૃદયમાં, ખેડૂતોના હૃદયમાં શું ઉલ્લાસ ભર્યો છે, એટલે બહુ જ એ લોકોને ખુશી થાય છે. કેમકે જો કે ખેતરોના પાક સારું ઉગ્યો હોય તો બધા ખેડૂતોને શું થાય છે, બહુ જ ખુશી થશે. ઉપર ઉજળા આભમાં કુંજળિયુંના કિલ્લોલ રે, અહીંયા શું કહેવામાં આવ્યું છે, હવે ઉપર ઉજળા આભમાં એટલે ખેતરના ઉપર આકાશમાં, ઉજળા એટલે શું સ્વચ્છ, અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ખેતર ઉપરના સ્વચ્છ આકાશમાં કુંજળિયું એટલે એક પ્રકારનું શું છે, પંખી છે, એ શું કર્યું છે, કિલ્લો એટલે બોલી રહ્યું છે. આનંદ એને શું થયું, છવાઈ ગયું છે, આનંદ છવાઈ ગયું છે. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ઉપર ઉજળા આભમાં કુંજળિયું કિલ્લોલ રે, કિંજળિયુંના કિલ્લોલ રે, એટલે ખેતર ઉપર જે સ્વચ્છ આકાશ છે તેમાં કુંજળિયું એટલે એક પ્રકારનું શું છે, પંખી છે, શું કરી રહ્યું છે, કિલ્લોલ, એટલે એને પણ શું થયું છે, આનંદ છવાઈ રહ્યું છે. વાતા મીઠા વાયરાને લેતા મૂલ હિલોળ રે, અહીંયા હવે શું કહેવામાં આવ્યું છે કે સૌને ગમે તેવો મીઠો પવન વાય છે. વાતા મીઠા વાયરા એટલે પવન, અહીંયા કેવી રીતે પવન વાય છે, એકદમ મીઠો, સૌને ગમે તેવી રીતના મીઠો પવન વાય છે, એટલે બધાને એ જે પવન વહે છે તે બધાને સૌને ગમે છે. અને તેમાં ખેતરના ઊભા પાક હિલોડા લઈ રહ્યા છે, અહીંયા શું કીધું છે, ને લેતા મોલ હિલોડ, મોલ એટલે પાક, એટલે જે પવન વહે છે તેનાથી, જે પવન વહે છે તેથી શું થાય છે, અહીંયા જે ખેતરોમાં જે પાક, અહીંયા પાક છે તે શું કહી રહ્યું છે, હિલોડ એટલે ઝૂલી રહ્યું છે એમ, એટલે પવન જાય તો એમ હલે ને. એ રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, અહીંયા શું કીધું છે, પાક લણવા માટે દાતરડા સાથે પાક બાંધવા માટે પછેડી લો, અને આજે સીમ આપણને બોલાવી રહી છે. અહીંયા બધા અહીંયા શું કીધું છે કે આમ સીમ કરે છે સાદરે, એટલે સીમ એટલે આ પાક આપણને શું કહી રહ્યું છે, બોલાવી, ખેતરો શું કહી રહ્યું છે, બોલાવી રહ્યો છે કે મને શું, અહીંયા દાતરડા એટલે ખબર ને, ઝાડ કાપવા માટે જે પાક કાપવા માટે જે ઓજાર આવે તે, એ શું કરો, તમે પાક લણવા માટે દાતરડા લઈ આવો અને સાથે પાક બાંધવા માટે પછેડી લો. પછેડી એટલે અહીંયા શું, ઓઢવા. અહીંયા શું કીધું છે કે જો હવે શું થઈ ગયું છે, વરસાદ આવી ગયો છે અને પાક પણ સારું ઉગ્યું છે, એટલે બધાને અહીંયા બોલાવી રહ્યા છે કે તમે શું કરો, પાકને કલણવા માટે દાતરડા અને શું લઈ આવો, પાક સાથે બાંધવા માટે પછેડી પણ એટલે લઈ આવો. અને આપણને શું કહી રહ્યું છે, આ ખેતર બોલાવી રહ્યું છે. લીંપી ગુંપી ખડારો કરો, લાવો ઢગલે ઢગલા ધાને રે, અહીંયા શું કીધું છે કે સૌ સાથે મળીને ઉત્સાહ આનંદથી મહેનત કરીએ જેથી આપણો પ્રદેશ આબાદ થાય. સોરી અહીંયા આપણે આ જોઈ, આ પહેલાં જોઈએ કે લીઓ પછોડી દાતરડા આજ સીમ કરે છે સાદરે. લીઓ પછોડી દાતરડા એટલે જે મેં પહેલાં જે કીધું ને કે પાક લણવા માટે દાતરડા અને પાક સાથે બાંધવા, એ આ કાવ્યની સમજૂતી છે, આ લાઈનની સમજૂતી છે કે શું કરો તમે,
દાતરડા અને પછડી લઈને શું કરો, ખેતને ખેત તમને બોલાવી રહ્યા છે અને આ રંગે સંગે કામ કરીએ થાક થાય મલક આબાદરે. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે સૌ શું કરીએ, સાથે મળીને ઉત્સાહ આનંદથી શું કરીએ, મહેનત કરીએ અને જેથી આપણો પ્રદેશ શું થાય, આબાદ થાય. એટલે બધાને, એટલે એ લોકો જો કામ, એ લોકો મહેનત કરશે તો આપણો દેશ શું થશે, આપણા દેશને બધાને શું કરશે, આપણા દેશને આબાદ કરીએ એટલે આગળ વધારીએ. લીંપી ગુંબી ખડા કરો, લાવો ઢગલે ઢગલા ધાને રે. એટલે ગાર માટીથી લીંપીને અનાજ છૂટું પાડવાની જગ્યાને તૈયાર કરો. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે તમે લીંબુ ગુંબી એટલે ગાર માટીથી, એટલે જે માટી હોય તેનાથી શું કરો, લીંપીને અનાજ છૂટું પાડવાની જગ્યા કરો. એટલે અનાજને અલગ રાખવાની શું કરો, તમે એક જગ્યા રાખો અને ત્યાં ખેતરમાંથી લણવામાં આવેલું અનાજ લાવો. એટલે હવે શું કહેવામાં આવ્યું છે કે જો તમે દાતરડા અને પછી પછડી લઈને તમે શું કર્યું, લણી લીધું પાકને, હવે સૌ હવે શું કરીએ કે ગાર માટીથી શું કરીએ, જગ્યા અનાજ રાખવાની જગ્યા બનાવીએ અને ખેતરમાંથી શું લઈ આવીએ, આપણે જે લણેલું જે અનાજ હતું તે અહીંયા લઈ આવીએ. રણનારો તે માનવી દે ને દેનારો ભગવાને રે ભાઈ મોસમ આવી મહેનતની. અહીંયા શું કીધું છે, રણનારો એટલે તે માનવી, રણનારો એટલે મહેનત કરીને કમાનારો કોણ છે, માનવી છે, અને આપનારો ભગવાન છે. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જો તમે જાતે મહેનત કરી કરશો તો ભગવાન પણ તમને શું કરશે, એનું ફળ આપશે. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે, રણનારો એટલે રણનારો એટલે કમાનારો, કમાનારો કોણ છે, જે મહેનત કરશે તે કમાનારો છે અને એના આપવાવાળો કોણ છે, ભગવાન છે. અને આ કેવી મોસમ આવી છે, મહેનત કરવાની મોસમ આવી ગઈ છે.